नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 जे विषयनुं नाम छे आंकड़ाशास्त्र, जे चेप्टरनुं नाम छे मध्यवर्ती स्थितिना माप, जेमां आपणे शरूआत करी हती। जेमां त्रण रीतो छे, मध्यक, मध्यस्थ अने बहुलक, जेमां बे रीतना दाखलाओ पूरा करीए छे। आजे आपणे त्रीजी रीत, नवी रीत साथे अभ्यास करीशुं, जे रीतनुं नाम छे बहुलक। तो बहुलकनो अर्थ जोईए आपणे, के आपेली माहितीमां चलनी सौथी वधु वखत पुनरावर्तन थती एटले के महत्तम आवृत्ति धरावती किंमत ने शुं कहेवामां आवे छे, बहुलक तरीके ओळखवामां आवे छे। शुं कहे छे, सौथी वधु वखत रिपीट थती, कारण के 32 32 32 त्रण वखत रिपीट थता, तो झेड बराबर केटला आवे? 32, जेने संकेतमां एम जीरो वडे दर्शाववामां आवे छे। विद्यार्थी मित्रों, एमसीक्यूमां तमने पूछाई शके। હવે આપણે જ્યારે માહિતી રિપીટ ન થતી હોય ત્યારે મોટું સૂત્ર આપણે આવશે, એમ બરાબર ઝીરો સૂત્ર, એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન છેદમાં 2fm માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી। હવે જોઈએ એલ એટલે, એલ બરાબર શું થાય? બહુલક વર્ગનું શું થાય? અધસીમા બિંદુ। એફ એમ એટલે બહુલક વર્ગની શું થશે? આવૃત્તિ। એફ એમ એટલે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ, એફ ટુ એટલે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, અને સી એટલે કે બહુલક વર્ગના વર્ગ લંબાઈ। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરફ જઈએ આપણે। ઉદાહરણ નંબર 29 વિશે માહિતી મેળવી, રકમ આપી છે આપણને કે એક બુક સ્ટોરમાંથી 15 વ્યક્તિઓને ખરીદેલા પુસ્તકોની સંખ્યાઓ નીચે મુજબ છે। હવે આપણે સંખ્યા આપી છે, લખી લઈએ। ઉદાહરણ નંબર 29, હવે આપણને અલગ અલગ માહિતી આપી છે, 15 વ્યક્તિઓ, એટલે એન બરાબર કેટલા આપ્યા છે? 15। હવે 1 0 2 2 3 4 2 7 2 2 5 4 2 1 અને 2, તો શું કીધું છે? બહુલક શોધો। આપણે રીત કઈ છે? બહુલક, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઝેડ બરાબર સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યા કઈ છે? 2, કારણ કે કેટલી વખત રિપીટ થાય છે? 5 વખત રિપીટ થાય છે, અહીંયા પણ થાય છે, ઘણી બધી વાર રિપીટ થતી। વ્યાખ્યા એવી કે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત શું કીધું છે? પુનરાવર્તન થતી સંખ્યાને શું કહેવામાં આવે છે? બહુલક તરીકે ઓળખવામાં આવે છે। સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યા કઈ છે? 2। કઈ છે? 2, તો ઝેડ બરાબર કેટલા આવશે? 2। તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 29। હવે આપણે ઉદાહરણ નંબર 30 જોઈએ। તો ઉદાહરણ નંબર 30ની રકમનો અભ્યાસ કરીએ, ટીવી બનાવતી એક કંપનીએ એક મહિનામાં એસેમ્બલ કરેલા ટીવીની તપાસ કરવામાં આવી। નીચેનું કોષ્ટક, દરેક ટીવીમાં રહેલ ખામીની સંખ્યા નીચે મુજબ છે, તો ખામીની સંખ્યાનો શું કીધો છે? બહુલક શોધો। હવે આપણે જોઈએ કે હવે ખામીની સંખ્યા અને ટીવીની સંખ્યા આપણને આપી છે, તો લખી લેશું પહેલાં ખામીની સંખ્યા અને ટીવીની સંખ્યા, બે માહિતી આપણને આપી છે। તો હવે ખામીની સંખ્યા 0 હોય ત્યારે ટીવીની સંખ્યા કેટલી છે? 45, 1 હોય ત્યારે 22, 2 હોય ત્યારે 18, 3 હોય ત્યારે 10, 4 હોય ત્યારે 6 અને 5 હોય ત્યારે 4। હવે શું કીધું છે? કે આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તન થતી અથવા મહત્તમ એટલે કે વધુમાં વધુ રકમ ધરાવતી કિંમતને શું કહેવામાં આવે છે? બહુલક। તમે વધુમાં વધુ સંખ્યા કઈ છે? 45, તો ઝેડ બરાબર શું આવશે? જવાબ 0। સૌથી વધુમાં વધુ મોટામાં મોટી રકમ કઈ છે? 45, તો ઝેડ બરાબર કેટલા આવશે? 0। વ્યાખ્યાના આધારે જ છે, એમાં કંઈ નવું નથી। પેલોમાં શું હતું? કે વધુમાં વધુ રકમ રિપીટ થતી સંખ્યા કઈ છે? 2। મહત્તમ, આમાં મોટામાં મોટી રકમ કઈ છે? 45, તો ઝેડ બરાબર કેટલા આવે? 0। તો વિદ્યાર્થી મિત્રો, બંને ઉદાહરણ 29 અને 30 તમારી બુકમાં નોંધ કરી લ્યો।
त्यार पछी जोईए विद्यार्थी मित्रों उदाहरण नंबर 31 रकमनो अभ्यास करिए। 24 टैक्सी ड्राइवरो ने एक दिवस में करेला फेरावोनी संख्या नीचे माहिती दर्शावेल छे। आ फेरावोनी संख्यानो बहुलक शोधो। हवे आपणने फेरावोनी संख्या अने ड्राइवरोनी संख्या आपी छे। उदाहरण नंबर 31 तो जोईए फेरावोनी संख्या અને ડ્રાઈવરની સંખ્યા એક હોય ત્યારે ડ્રાઈવરની સંખ્યા ત્રણ, બે હોય ત્યારે સાત, ત્રણ હોય ત્યારે ચાર હોય ત્યારે ચાર, પાંચ હોય ત્યારે સાત, છ હોય ત્યારે બે અને સાત હોય ત્યારે એક। तो आम आप जी शीए छे के सौथी वधु वखत रिपीट थती संख्या तो झेड बराबर के पांच। तो जवाब थी गयो बहुलकनो रिपीट थती संख्या आम बे में रिपीट थी है पांच में रिपीट थी तो झेड बराबर के पांच फेरावोनी संख्या। हवे जो विद्यार्थी मित्रों उदाहरण नंबर 33 रकमनो अभ्यास करिए કે એક ફેક્ટરીમાં કારીગરોનું ઉત્પાદન નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે, ઉત્પાદનનો બહુલક શોધો। હવે ઉત્પાદન આપણને આપ્યું છે એકમોમાં 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200, 200 થી 210, 210 થી 220 અને 220 થી 230। કારીગરોની સંખ્યા 4, 5, 19, 33, 48, 22, 12 અને 6। વર્ગ 190 થી 200 માટે મહત્તમ આવૃત્તિ 48 હોય તો બહુલકનો કોઈ એક વર્ગ 190 થી 200 છે તેવું શોધો। હવે આપણને વર્ગ લંબાઈનો ડિફરન્સ આપણને કહી દીધો છે કેટલો છે, 100નો છે, 150 થી 160, અને કારીગરોની સંખ્યા પણ આપણને આપી દીધી છે। હવે આપણે રકમ સૂત્ર દરેક દાખલા તરફ જ જશું તો બહુલક એલ આપણે કેટલો રાખશું 190, એફએમ 48, F1 33, F2 22 અને C એટલે 10। આવી રીતે આપણે રકમ એકવાર લખી લઈએ જેથી તમને ખબર પણ પડે। રકમ લખી લઈએ ઉત્પાદન, નકર એમ થશે કે ક્યાં રકમ ધારી એ જ નહીં ખબર પડે આપણને। કારીગરોની સંખ્યા તો હવે આપણે જોઈએ ઉત્પાદન આપ્યું છે 150 થી 160, ત્યારે 4, 160 થી 170, 5, 170 થી 180, 19, 180 થી 190, 33, 190 થી 200, 48, 200 થી 210, 22, 210 થી 220, 12 અને 220 થી 230 એટલે 6। આમ આપણને આપી છે પણ કોઈ એક વર્ગ કેવો આવે 190 થી 200 આવે, અહીં આવી ગયો 190 થી 200। હવે જોઈએ આપણે મોટો સૂત્ર લખીશું, બહુલક બરાબર શોધીશું, M0 બરાબર L પ્લસ FM માઇનસ F1, સૂત્ર આપણને આવડવું જ જોઈએ, 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C એલ એટલે કેટલા ધાર્યા છે 190 પ્લસ FM કેટલું છે 48, F1 33 ગુણ્યા વર્ગ લંબાઈનો ડિફરન્સ આપણને ખબર છે 10 છે, 2FM એટલે કેટલું છે 48 માઇનસ F1 33, F2 22 કૌંસ પૂરો। હવે આપણે જોઈએ 190 આપણે એમને એમ રાખીશું પ્લસ 48 માંથી 33 બાદ કરો એટલે કેટલા વધશે 15 ગુણ્યા 10। હવે બે આપણે એમને એમ રાખીશું 48 2, એનેમાંથી 33 અને 22 બાદ કરો એટલે કેટલા આવશે 48 2 96, 96 માઇનસ 33 માઇનસ 22, એક સ્ટેપ વધારી દઈએ, 48 2 96, 96 માઇનસ 33 માઇનસ 22 ગુણ્યા
दस, पंदर गुणिया दस एट के एक सौ पचास, छन्नू माइनस तेतरीस माइनस बीस करो ए के एकतालीस, एक सौ नेव माइनस प्लस एक सौ पचास भाग्य एकतालीस करो एट्ले मलसे त्रण पॉइंट पांसठ पंचासी, त्रण पॉइंट पांसठ पंचासी में एक सौ नेव प्लस करो एट्ले जवाब आवशे एक सौ त्राणु पॉइंट छासठ, जेड बराबर केटलू आवशे एक सौ त्राणु पॉइंट छासठ एकमो। ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને ઉત્પાદન અને કારીગરની સંખ્યા આપી છે, કોઈ એક વર્ગ એકસો નેવું થી બસો આવે આપણને કહી દીધો છે, હવે આપણે સૂત્રમાં લખીશું એલ એટલે કેટલા એકસો નેવું, એફ એમ એટલે અડતાલીસ, એફ વન એટલે તેત્રીસ, સી એટલે દસ, વર્ગ લંબાઈનો ડિફરન્સ ટુ આપણે એમને એફ એમ એટલે અડતાલીસ, એફ વન એટલે તેત્રીસ, એફ ટુ એટલે બાવીસ, અડતાલીસ દૂ છન્નું, છન્નું માઇનસ તેત્રીસ માઇનસ બાવીસ, પંદર ગુણ્યા દસ એટલે એકસો પચાસ, છન્નું માઇનસ તેત્રીસ માઇનસ બાવીસ બાદ કરવાને એટલે કેટલા આવશે એકતાલીસ, એકસો પચાસ ભાગ્યા એકતાલીસ એટલે ત્રણ પોઈન્ટ પાસઠ પંચ્યાસીમાંથી એકસો નેવું પ્લસ કરો એટલે ઝેડ બરાબર મળશે એકસો ત્રાણું પોઈન્ટ છાસઠ। તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર એકત્રીસ તમારી બુકમાં નોંધ કરી લ્યો। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ચોત્રીસ, રકમનો અભ્યાસ કરીએ। એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાની બોટલોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે, ઠંડા પીણાની બોટલોના વેચાણનો શું કીધો છે, બહુલક શોધો। બોટલોની સંખ્યા અને દિવસોની સંખ્યા આપણને આપી દીધી છે, રકમ લખી લેશું, બોટલોની સંખ્યા, બોટલોની સંખ્યા અને તે દિવસોની સંખ્યા। હવે જોઈએ એક દુકાનદારે બોટલોની સંખ્યા જીરોથી ત્રણ હોય ત્યારે દિવસોની સંખ્યા ત્રણ, ચાર માઇનસ સાત હોય ત્યારે અગિયાર, આઠ માઇનસ અગિયાર હોય ત્યારે સોળ, બાર માઇનસ પંદર હોય ત્યારે વીસ, સોળ માઇનસ ઓગણીસ હોય ત્યારે અઢાર અને વીસ માઇનસ ત્રેવીસ હોય ત્યારે બાર। હવે આપણને માહિતી કીધી છે, માહિતીના આધારે આપણે બહુલક શોધવાનો છે, તો માહિતી કેવી છે, અવર્ગીકૃત છે। તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીશું, એમ ઝીરો બરાબર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન છેદમાં ટુ એફ વન માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી। હવે એલ એટલે આપણે કેટલી ધારીશું, અગિયાર પોઈન્ટ પાંચ ની અધહસીમા બિંદુ, સાત પોઈન્ટ પાંચ, ત્રણ પોઈન્ટ પાંચ, પંદર પોઈન્ટ પાંચ, ઓગણીસ પોઈન્ટ પાંચ અને ત્રેવીસ પોઈન્ટ પાંચ આપણે કેટલી ધારીશું, અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ એફ એમ કેટલું ધારીશું, વીસ અહીંયા સોળ અને અઢાર, વર્ગ લંબાઈનો ડિફરન્સ આપણને ખબર પડે છે કે ચાર ચારનો ડિફરન્સ છે, સી બરાબર કેટલું છે ચાર, હવે એફ એમ એટલે કેટલું છે વીસ, આ એફ એમ, એફ વન એટલે સોળ અને એફ ટુ, હવે જોઈએ એફ એમ કેટલું છે, આપણે એફ એમ વીસ, એફ વન સોળ, બે એમને એફ એમ કેટલું છે વીસ, એફ વન સોળ, એફ ટુ અઢાર, વર્ગ લંબાઈનો ડિફરન્સ ચાર, અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ વીસ માઇનસ સોળ એટલે ચાર, વીસ ગુણ્યા બે એટલે ચાલીસ, ચાલીસ માઇનસ સોળ માઇનસ અઢાર ગુણ્યા ચાર, અગિયાર પોઈન્ટ પાંચ એમને ચોકે ચોકે સોળ, ચાલીસ માઇનસ સોળ માઇનસ અઢાર એટલે આવશે છ, અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ સોળ ભાગ્યા છ કરો એટલે બે પોઈન્ટ છાસઠ છાસઠ, બે પોઈન્ટ છાસઠ છાસઠમાંથી અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ કરો એટલે જવાબ આવશે ચૌદ પોઈન્ટ સાત, ઝેડ બરાબર કેટલું આવશે ચૌદ પોઈન્ટ સાત। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર ચોત્રીસ તમારી બુકમાં નોંધ કરી લ્યો।
त्यार पछी जो विद्यार्थी मित्रों उदाहरण नंबर 36 दाँतनी तकलीफ थी दाँतना डॉक्टर पासे जनार व्यक्तिओनी मुलाकातनी संख्या नीचेना कोष्टक में आपेल छे। मुलाकातोनी संख्याना वर्ग शोधो। हवे आपणने मुलाकातोनी संख्या अने व्यक्तिओनी संख्या आपणने आपी छे। જોઈએ સમય અને ઓર્ડરની સંખ્યા ઉદાહરણ નંબર 35 જોઈએ સમય આપણને આપ્યો છે 20-25 25-30 30-35 35-40 40-45 45-50 50-55 જે આપણને સમય ઉદાહરણ નંબર 35 જેમાં ઓર્ડરની સંખ્યા આપણને આપી છે 2-5-7-5-6-7-3 એટલે એન બરાબર આપણને સંખ્યા કેટલી આપી છે 35। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એન બરાબર સંખ્યા આપી છે 3। હવે આપણે આગળ રકમમાં કીધું છે કે મધ્ય કિંમત, કારણ કે આપણે ત્રણેય વસ્તુ શોધવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો જોઈએ મધ્યક કેવી રીતે શોધીશું। 20+25/2 22.5 25+30/2 27.5 30+35/2 32.5 35+40/2 37.5 40+45/2 42.5 45+50/2 47.5 50+55/2 52.5। હવે આપણે ડી શોધવાનો છે। ડી કેવી રીતે શોધશું વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, ભૂલ થવાની શક્યતા રહેશે। x-a/c એક્સ એટલે આપણે કોઈ પણ રકમ ધારવાની છે, 37.5-13 એક્સ એટલે 22.5, વર્ગ લંબાઈનો ડિફરન્સ સીનો કેટલો છે 5નો, 20-25 એટલે 5 એટલે કેટલા આવશે -3। એ રીતે બીજી રકમ તો આપણે કરીશું 37.5-27.5/5 -2 37.5-32.5/5 એટલે -1 37.5 તો ધાર્યા છે એટલે 0 37.5-42.5/5 એટલે 1 37.5-47.5/5 2 37.5-52.5/5 એટલે કેટલા આવશે 3। હવે એફ અને ડી એટલે બંનેનો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર। હવે જો કે એફ અને ડી છે એ કેનો ગુણાકાર કરીશું, ખાસ ભૂલ થવાની શક્યતા રહેશે એટલે ખાસ જુઓ, એફ અને ડી આ બંનેનો ગુણાકાર કરીશું તો 2-3-6-5-2 એટલે 10 7-1 એટલે 7 15 અહીં તો ધાર્યું છે એટલે 0 જ આવશે 6-1 6 7-2 14 અને 3-3 9 આ બધી વસ્તુનો સરવાળો કરતા જવાબ કેટલો આવે છે 6। હવે સીએફ સીએફ હશેના આધારે નક્કી કરીશું, આના આધાર 2D 2 2+5 7 7+7 14 14+5 19 19+6 25 25+7 32 અને 32+3 એટલે 35 આ બંને સરખા થઈ જવા જોઈએ કે તો આપણી સીએફની સંખ્યા છે સાચી કહી શકાય। હવે આપણે સૂત્રમાં જઈએ, x=a+σfd/n·c એ એટલે કેટલી સંખ્યા ધારી છે આપણે 37.5, એફ ડી આપણે કેટલા શોધ્યા 6, એન એટલે કેટલી સંખ્યા છે 35, સી એટલે વર્ગ લંબાઈનો ડિફરન્સ કેટલાનો છે 5નો, તો 37.5 એમનેમ 6×5 એટલે 30 30/35 30/35 કરો એટલે 0.85 71 પ્લસ કરો 37.5 37.5 + 0.85 71 કરો એટલે એક્સ બરાબર મધ્યક મળશે 38.36। મધ્યસ્થ સૂત્ર m=n/2 એન એટલે આપણી સંખ્યા કેટલી છે 35 35/2 એટલે એમ એટલે કેટલામું 17.5માં અવલોકનોનો વર્ગ 17.5ના અવલોકનોનો વર્ગ કયું આવે છે આપણે જોઈ શકીએ છીએ કે કયું આવે છે 35-40 આવે છે આમાં 19। હવે આપણે સૂત્ર લખીશું m=l+n2-cf/f·c એટલે એટલે કેટલી સંખ્યા છે 35 અહીંયા 35 ધાર્યા છે આપણે પ્લસ એન ટુ એટલે 17.5-cf કેટલી છે 14 પછી છેદમાં એફ એટલે કેટલી સંખ્યા થશે 5 × વર્ગ લંબાઈનો ડિફરન્સ 5 5 5 ઉડી જશે
17.5 माइनस 14 करो એટલે કેટલા વધશે 3.5 3.5 પ્લસ 35 કરો એટલે m બરાબર કેટલા મળશે 38.5 હવે બહુલકનું સૂત્ર m0 બરાબર 3m માઈનસ 2m 3 આપણે એમને m એટલે કેટલા શોધ્યા છે 38.5 માઈનસ 2 x કેટલું દોર્યું છે 38.36 38.5 ગુણ્યા 3 કરો એટલે 115.5 અને 38.36 ગુણ્યા 2 કરો એટલે 76.32 આ બંનેમાંથી આ 115.5 માંથી 74.72 બાદ કરો એટલે એમ જીરો બહુલક બરાબર મળશે આપણને 38.78 કેટલા મળશે 38.78 વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 15 તમારી બુકમાં ઉદાહરણ નંબર 35 તમારી બુકમાં નોંધ કરી લો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 36 દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલ છે મુલાકાતોની સંખ્યાનો બહુલક શોધો મુલાકાતોની સંખ્યા અને વ્યક્તિઓની સંખ્યા આપણને આપી છે રકમ લખતા જશું અને પછી દાખલો ગણીશું જોઈએ મુલાકાતોની સંખ્યા અને વ્યક્તિની સંખ્યા પણ એફ આપી દીધો છે તો જોઈએ મુલાકાતોની સંખ્યા 1, 2, 3, 4 - 7 7 - 10 અને 10 - 15 કુલ એન બરાબર કેટલી સંખ્યા આપી છે 6 હવે આપણે જોઈએ વ્યક્તિઓની સંખ્યા 7, 11, 18, 9, 4 અને 1 તો એન બરાબર કેટલા આપ્યા છે 50 સૌથી પહેલાં આપણે નક્કી કરી લઈશું CF તો CF આપણે નક્કી કરીશું 7 ના 7 11 + 7 18, 18 + 18 36, 36 + 9 45, 45 + 4 49 અને 49 + 1 એટલે 50 આપણે આ સંખ્યા સાચી મળી જાય હવે એક્સ નક્કી કરીશું એટલે કે મધ્ય કિંમત અને પછી જોઈએ એફ અને એક્સનો ગુણાકાર મધ્ય કિંમત આપણે નક્કી કરીશું તો 1 ની 1 જ આવશે 2 ની 2 3 ની 3 હવે 4 + 7/2 5.5 કેવી રીતે નક્કી કરીશું 4 + 7/2 મધ્ય કિંમત નક્કી કરીશું વિદ્યાર્થી મિત્રો આવી રીતે એટલે કેટલા આવશે 5.5 હવે જોઈએ 7 + 10/2 એટલે મળશે 8.5 10 + 15 એટલે 25, 25/2 12.5 હવે આપણે જોઈએ કે એફ અને એક્સ આ બંનેનો શું કરીશું ગુણાકાર તો કરો જોઈએ 7 × 7 11 × 2 = 22 18 × 3 = 54 9 × 5.5 કરો એટલે 49.5 4 × 8.5 34 ને 1 × 12.5 એટલે 12.5 એફ અને એક્સનો સરવાળો કરતા 179 હવે મધ્ય કિંમત ટૂંકી રીત વાપરવાની જરૂર નથી મધ્યક બરાબર જોઈએ તો સિગ્મા એક્સ અપોન એન સિગ્મા એક્સ કેટલું આવ્યું આપણે એફ એક્સ કેટલો શોધ્યો છે 179 એન એટલે કેટલા છે 35 તો આપણે મધ્યક એક્સ બરાબર કેટલું મળશે 3.58 મધ્યસ્થ શોધીશું એન છેદમાં 2 એન એટલે કેટલી સંખ્યા છે 35 35/2 ના અવલોકનોનો વર્ગ 35/2 કરો એટલે કેટલા આવશે 35 નથી એન એટલે કેટલા છે 50 છે આપણી પાસે એટલે 25માં અવલોકનોનો વર્ગ હવે 25મું અવલોકન જોવાનું શેમાં આવે છે આપણને તો જોઈએ તો 25મું અવલોકન અહીં 3માં આવે છે આપણે જોઈ શકીએ એમ બરાબર કેટલા આવશે 3 હવે આપણે ઝેડ બરાબર શોધીશું તો ઝેડ બરાબર સૂત્ર શું થાય m0 બરાબર 3m - 2x² 3 એમ એટલે કેટલું શોધ્યું આપણે 3
माइनस टू एक्स एले के शोध त्रन पॉइंट अठावन आ बने गुणा कर तेरी नौ त्रन पॉइंट अठावन गुणिया बे करो ए सात पॉइंट सोल तो एम जीरो बराबर के मल्से नौ में सात पॉइंट सोल बाद करो ए एक पॉइंट चौरियासी के एक पॉइंट चौरियासी। विद्यार्थी मित्रों उदाहरण नंबर छत्रीस तमारी बुक में नोंध कर लियो और विद्यार्थी मित्रों आज जेटला उदाहरण करेला है तेटला बधा तमारी बुक में नोंध कर लेजो। थैंक यू।